રકમ આપેલી હોય છે આપણે સમજીને એમાં આપણે નક્કી કરવું પડે છે કે અહીંયા શું કરવાનું છે, ત્રિરાશિ લીધી છે, ગુણાકાર છે, ભાગાકાર છે, સરવાળો છે કે બાદબાકી છે. તો અહીંયા આપણે એવા દાખલા પણ જોવાના આવશે કે જેમાં તમે ડાયરેક્ટ કહી દેવામાં નહીં આવે કે સરવાળો કરવાનો છે કે બાદબાકી કરવાની છે. ત્યાં તમારે રકમ સમજીને નક્કી કરવું પડે કે અહીંયા સરવાળો છે, અહીંયા બાદબાકી છે, બરાબર. તો આપણે દાખલા જોઈએ. વ્યવહાર કોઈ રાખેલું છે, એક ટ્રક 2500 લીટર લઈ જાય છે, બરાબર. શું કે છે, પેલા જે આવી રકમ હોય જયારે વ્યવહાર કોઈ આપેલા હોય એટલે કે આવા દાખલા આપેલા હોય કે તો એમાં આપણે રકમને સમજવી પડે. તો રકમના જે છે એ ટુકડા કરી દેવાના, બરાબર. ડાયરેક્ટ આખી રકમને સાથે વાંચવાની નહીં. જો ટુકડા કરીએ તો આપણે સમજાય શું કહેવા માંગે છે, હવે શું કરવાનું છે. તો પેલા છે કે એક ટ્રક 2500 લીટર લઈ જાય છે. શું કહે છે કે એક ટ્રક જે છે એ તેમાં ભરીને કેટલી ઈંટો લઈ જાય છે, તો કે તેમાં ભરીને 2500 ઈંટો લઈ જાય છે. અને બીજી તરફ જે છે 3500 ઈંટો લઈ જાય છે. અને આ જે બીજી તરફ જે છે એ કેટલી ઈંટો ભરીને લઈ જાય છે, તો કે 3500 ઈંટો લઈ જાય છે. આગળ શું કહે છે, તો કે બંને ટ્રકો કુલ મળીને કેટલી ઈંટો થાય, બંને ટ્રકો કુલ મળીને કેટલી ઈંટો થાય. તો એમ કે છે કે એક ટ્રક જે છે એ 2500 ઈંટો લઈ જાય છે, અને બીજો ટ્રક જે છે 3500 ઈંટો લઈ જાય છે. બંને તો બંને ટ્રકો કુલ મળીને અહીંયા છે અંદર કુલ એટલે શું, તો કે જેટલું પણ છે એ બધું આપણે ભેગું કરી લેવાનું. ભેગું કરવું એટલે કે જેટલી પણ આપણને સંખ્યાઓ આપેલી છે બધાનો કુલ, તો કુલ એટલે સરવાળો કરવો પડશે, બરાબર. તો જે કુલ શબ્દ આવે જે આપણે જેટલી પણ વસ્તુ આપી હોય એક અહીંયા આપણે બે ટ્રકની માહિતી આપેલી છે કે એક ટ્રક જે છે 2500 ઈંટો લઈ જાય છે, બીજી ટ્રક જે છે 3500 ઈંટો લઈ જાય છે. તો આપણે બે ટ્રક નું કુલ એટલે બે ટ્રક જેટલી ઈંટો ને ભરીને લઈ જાય છે, બે ને આપણે શું કરી ભેગી કરી નાખવાની છે. એટલે કે એક ટ્રક ની ઈંટ ની સંખ્યામાં બીજા ટ્રક ની ઈંટ ની સંખ્યા ને ઉમેરવાની છે. કુલ એટલે શું, સરવાળો. જયારે પણ રકમ માં કુલ એવો શબ્દ આવે વિદ્યાર્થી મિત્રો ત્યારે યાદ રાખવાનું છે કુલ એટલે શું કરવાનું છે, તો કે જેટલી પણ આપણને માહિતી આપેલી હોય છે, બરાબર, કોઈ પણ માહિતી આપેલી હોય છે આપણે કુલ એટલે સરવાળો કરવાનો છે. છેલ્લા બાબત ખાસ તો અહીંયા આપણે શું કરવાનું છે, સરવાળો કરવાનો છે. તો કરી લઈએ કે બંને ટ્રક ની જઈને કુલ ઈંટો કેટલી લઈ જાય છે. એક ટ્રક જે છે 2500 ઈંટો લઈ જાય છે. પ્રથમ ટ્રક 2500, હવે બીજી ટ્રક જે છે એ ઈંટો ના લઈને ઉમેરી દીધી. બીજી ટ્રક લઈએ તો 3500. રકમ ગોઠવવામાં ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં રાખવાનું છે કે જે બીજી આપણે સંખ્યા જે લખીએ છીએ સરવાળો કરવાનો હોય કે બાદ કરવાનો હોય, નીચે જે સંખ્યા લખીએ છીએ એમાં હંમેશા જે અંક જે હોય અંક છેલ્લેથી મૂકવાના શરૂઆત કરવાની છે, ક્યારે પહેલાથી નહીં, બરાબર. જો પહેલાથી મૂકશો અહીંયા સારું છે કે બે જે સંખ્યાઓ છે એમાં ચાર ચાર અંકો આવી છે, આ છે 2500 ને આ છે 3500. ઘણી વાર એવું બને કે એક સંખ્યા ચાર અંક વાળી હોય બીજી સંખ્યા 3 અંક વાળી હોય, હંમેશા જે આપણે નીચે જે સંખ્યા લખીએ છીએ એના હંમેશા છેલ્લેથી લખવાની શરૂઆત કરવાની છે. હવે અહીંયા 0 ની નીચે 0, પછી બાજુમાં 0 ની નીચે 0, પછી 5 અને છેલ્લે 3, બરાબર. આપણે કરવાનું શું છે, સરવાળો, બરાબર. કુલ ઈટો કેટલી થાય છે, 6000 ઈટો થાય છે. એક ટ્રક જે છે 2500 લઈ જાય છે, બીજો ટ્રક જે છે 3500 લઈ જાય છે. તો બંને ને થઈને કુલ કેટલી ઈટો લઈ જાય છે, તો કે બંને ને થઈને કુલ 6000 ઈટો થાય છે, બરાબર. આ ખાસ વિદ્યાર્થી મિત્રો કે વ્યવહાર પરિણામમાં ઘણા વિદ્યાર્થીને ખબર નથી પડતી ક્યાં શું કરવાનું, લા બાબત ખાસ. તો જયારે કુલ શબ્દ આવે કે બંને નું મળીને કુલ કેટલું થાય છે, બરાબર. કુલ શબ્દ આવે તો શું યાદ રાખવાનું, સરવાળો, બરાબર. ત્યાર
4,500 ઈંટો છે અને બીજી ટ્રકમાં 4,500 ઈંટો છે. શું કહે છે કે એક ટ્રકમાં કેટલી ઈંટો છે? કે 1,500 ઈંટો છે અને બીજી ટ્રકમાં કેટલી ઈંટો છે? તો કે 4,500 ઈંટો છે. હવે આગળ કરવાનું શું છે? તો કે બંને ટ્રકમાં રહેલી ઈંટોની સંખ્યાનો તફાવત કેટલો થાય છે? હવે અહીંયા જો શું શબ્દ છે, બંને ટ્રકમાં રહેલી ઈંટોની સંખ્યાનો તફાવત. તફાવત એટલે શું? અહીંયા આપણે કુલ શબ્દ હતો તો આપણે સરવાળો કરો. તફાવત, તફાવત એટલે શું કે એક ટ્રક જે છે 1,500 ઈંટ લઈ જાય છે, બીજો ટ્રક જે છે 4,500 ઈંટો લઈ જાય છે. તો બે વચ્ચેનો ગેપ, આ બે જેટલી ઈંટો લઈ જાય છે એ બે વચ્ચેનો ફેર, ફેર એટલે કે તફાવત કેટલો છે? તો તફાવત શબ્દ એટલે શું કહો વિદ્યાર્થી મિત્રો? બાદ બાદ બરાબર આ બાબત ખાસ વિદ્યા તફાવત શબ્દ રકમમાં આપે કે આ બંને સંખ્યાનો તફાવત કેટલો થાય. તફાવત એટલે શું? બાદ બાકી. ફરી એક વાર તફાવત શબ્દ એટલે શું કરવાનું છે? તફાવત શબ્દ રકમમાં એટલે શું કરવાનું? બાદ બાકી. બરાબર. તો અહીંયા આપણે શું કરીશું? ડેઈલી ટ્રકની જે ઈંટોની સંખ્યા છે એ શું કરવાનું છે? બાદ બાકી. પણ આપણે કુલ શબ્દ હતો તો સરવાળો કર્યો છે. અહીંયા તફાવત શબ્દ છે શું કરવાનું છે? બાદ બાકી. આ બાબત ખાસ. પણ હવે અહીંયા આપણે બાદ બાકીમાં ખાસ બાબત ધ્યાનમાં રાખવી પડે કે બે માંથી જે મોટી સંખ્યા હોય એ મોટી સંખ્યાને આપણે ઉપર લેવી પડે. કેમ કે બાદબાકી કરવામાં મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થાય, પણ નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ થાય નહીં. એટલે પહેલા આપણે નક્કી કરવું પડે કે કઈ સંખ્યા મોટી છે. તો હવે તમે જો 1,500 કે 4,500, બેમાંથી મોટું કોણ છે? 4,500 મોટા છે. તો જે બીજી ટ્રકની સંખ્યા છે એને આપણે ઉપર લખવી પડશે. એમાંથી જે પહેલી ટ્રકની ઈંટોની સંખ્યા છે એને આપણે બાદ કરવી પડશે, એટલે નીચે લખવાની રહેશે. એટલે આ બાબત ખાસ કે બાદબાકીમાં હંમેશા મોટી સંખ્યા જ ઉપર આવવી જોઈએ. તો બીજી ટ્રકમાં કેટલી ઈંટો છે? કે 4,500. બાદબાકી આ તમારે તમારી બુકમાં એક્ઝામ્પલ નોટ ડાઉન કરી લેવાના છે. થેન્ક યુ.